નમસ્કાર મિત્રો, એવરગ્રીન એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત અંક 3નું આપણે ઘરે શીખીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એમાં સંસ્કૃતનો પહેલો પાઠ છે કોરુક. પાઠનો પરિચય આપ્યો છે કે આ પાઠની અંદર પક્ષીઓની વાત રજૂ કરવામાં આવી છે. પક્ષીના મનમાં એક પ્રશ્ન થાય છે કે કોણ નિરોગી, જેને સંસ્કૃતમાં કોરુક કહે છે, પરંતુ તેનો અવાજ કોરુકના ઉચ્ચારણ સમાન છે. જ્યાં સુધી એ પ્રશ્નનો સવાલ પૂછે એટલે લોકો તેને ઉપહાસ કરે છે અને એક ઋષિભુજની પાસે જાય છે અને ત્યાં એના પ્રશ્નનો જવાબ મળે છે. આ પ્રમાણે આ પાઠનું સારાંશ છે. હવે આ પાઠમાંથી કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે અટતી. અટતીનો કેવી રીતના પ્રશ્નનો આપણે વાક્ય પ્રયોગ કરીએ છીએ, તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી. બીજો પ્રશ્ન છે ગચ્છતી, તો વિશાલ વિદ્યાલય ગચ્છતી. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે મહેશ એકમ એકમ પ્રશ્ન પૂછતી, અને પછી વદતી છે, તો પદ્ધતિમાં એવું હશે પક્ષી પુનઃ પુનઃ વદતી કોરુક. આ પ્રમાણે પ્રશ્નના જવાબો લખવાના છે. જે પ્રશ્ન શબ્દ આપ્યો છે એના પ્રમાણે વાક્ય પ્રયોગ કરવાનો છે. હવે બીજા નંબરની પ્રવૃત્તિ આવશે જોડકા જોડો. તો પહેલું જોડકું છે પક્ષી કેમ વદતી, તો પક્ષી વદતી કોરુક. બીજા નંબરનો જે છે કે ઋષિ કેમ વદતી, તો ઋષિ વદતી હિતભૂષ મિતભૂષ ઋતભૂષ ઇતિ વદ. પછી સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપે આગચ્છતિ. પક્ષી વને કુત્ર ઉપવિશતિ, તો પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ. આ પ્રમાણે જોડકા જોડવાના છે. હવે જોડકા જોડ્યા પછી આગળ પ્રવૃત્તિ. હવે પાઠ નંબર જે 2 છે હાસ્ય યોગ, તો આ પાઠનું જે અલગ અલગ પ્રમુખ ટૂચકાઓ છે એ આપણે સમજી અને આ ટૂચકાઓ શું કહેવા માગે છે એનો પ્રશ્નના જવાબો, તેમજ અહીંયા જે આપ્યા છે કે ખરી નીચેના જે ગુજરાતી શબ્દો છે એ ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરવાનું. ખરીદી તો ક્રીણાંતો, લૂંટ તો લથનમ, દાંતનું ચોકઠું તો કૃત્રિમ દંતાવલી, વેપારી તો આયણી કહ, પછી તો પશ્યાત એટલે કે પછી. હવે પ્રશ્નોના જે જવાબો છે એ પ્રશ્નોના જવાબો આપણે વાંચી અને એના જવાબો આપીશું. તો શંભુનાથ કિમ વદતી, તો શંભુનાથ વદતી મમ ભોજનસ્ય પશ્યાત, સા ભોજનમ કરોતુ તસ્ય કારણમ અસ્તિ યત આવયો, કા એવમ કૃત્રિમ દંતાવલી યસ્તે. બીજા નંબરનો પ્રશ્ન છે શ્વાનસ્ય સ્વભાવ કિમ, તો શ્વાનસ્ય દશનમ સ્વભાવ અસ્તિ વાન ઇતિ. હવે ત્રીજો પ્રશ્ન છે દ્વિતીય ચોર કિમ વદતિ, તો દ્વિતીય ચૌર વદતિ વ્યર્થમ શ્રમમ મા કરોતુ, દ્વિતીય ચૌર વદતિ વ્યર્થમ શ્રમમ મા કરોતુ, સવ વર્તમાન પ્રત્યય વર્તમાન આ આગમિષ્યતિ એવમ અતઃ ગણ જ્ઞાન ભવિષ્યતિ એમ બોલે છે. એટલે આ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબો લખવાના છે. હવે પ્રવૃત્તિ નંબર 3 આવે છે, 3ની અંદર ખાલી જગ્યાઓ છે એના આપણે જવાબો આપીશું. પ્રવૃત્તિ 3, તો એતત યંત્ર ક્રીણાતુ ખાલી જગ્યા અસ્તિ, તો ક્રીણા યોગ્યમ ગૃહપાઠલેખને મમ પિતા સહાયતમ કરોતિ, શ્વાન ભયમ ન અનુભવતુ, એકદા ચોરદ્વયમ વિત્તકોશ્યમ લંઠણ કરોતિ, મમ પત્ની મમ ભોજન પશ્ચાત ભોજનમ કરોતુ. આપણે અહીંયા જે શબ્દો આપ્યા છીએ ઉપર ગુજરાતીનું હિન્દી
સંસ્કૃત કરવાનું હતું એમાં પણ છે એટલે તમે આ પ્રમાણે આ પ્રશ્નના જવાબો લખી શકો હવે આગળ ચટક ચટક પાઠ્યપુસ્તકની જે કવિતા છે વાંચી હવે એના શબ્દોનું ગુજરાતી આપણે લખવાનું જે આપ્યા છે ચિત્રો ચિત્રો પ્રમાણે આપણે એના સંસ્કૃત શબ્દો લખીશું અહીંયા માળો આપેલો છે માળા મૈંડા છે એટલે નિડહ તરીકે લખીશું અહીંયા ચકલી છે એટલે આપણે ચટક તરીકે લખીશું આ પાણી છે એટલે નીરહ અહીંયા વૃક્ષ છે એટલે વૃક્ષ પછી અહીંયા ચકલી છે એટલે ચટક ચટક બંને વખત અહીંયા વાદળો છે એટલે ગગનમ પણ લખી શકીએ અને મેઘ પણ લખી શકીએ આ પ્રમાણે લખવાનું હવે પ્રવૃત્તિ નંબર બે છે એમાં ખાલી જગ્યાઓ છે પક્ષી નીરે વિશ્વની વસતી એટલે કે પક્ષી માળામાં રહે છે પક્ષી ફલામ ખાદાંતિ પક્ષી ગગને વિહરતી પક્ષી પીબમ નીર ચટક વદતી ચીરવમ ચીરવમ આ પ્રમાણે પ્રશ્નના જવાબ લખાશે હવે પ્રવૃત્તિ નંબર ત્રણ છે વાક્યમાં આપણે એના પ્રયોગ કરવાના છે તો પહેલો પ્રશ્ન છે ખિન્ન તો અદ્ય અહમ ખિન્ન અસ્તિ ગગને પક્ષી ગગને વિહરતી નિવસતી તમ કુત્રમ નિવસંતી અથવા તો નિવસસી પછી તોષ્ય ગાયનમ કરુ તોષ્વા પછી છેલ્લો મધુરલાપમ મયુર મધુરલાપ કરોતી આ પ્રમાણે આ જે શબ્દો છે એમનો વાક્યમાં પ્રયોગ થશે તો આ પ્રમાણે આપણે સંસ્કૃત વિષયનું જે સોલ્યુશન જોયું હવે જો મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક યુ